પ્રેમનું નામ પડતા જ આજે પણ સમાજ ગુનાની નજરે જોવે છે અને પ્રેમીઓને ગુનેગાર તરીકે જોવે છે. પ્રેમના દુશ્મનો આવા પ્રેમીને ગમે તે રીતે હેરાન પરેશાન કરે છે અને જીવવું મુશ્કેલ કરી નાખે છે. આવી જ એક ઘટના બની છે જેતપુરમાં, જ્યાં એક પ્રેમી પંખીડાને મહિલાના કુટુંબીજનોએ માર મારી અને દરિયાકાંઠે ફેંકી દેવાના આક્ષેપો કરાયા હતા. શું છે આ ઘટના, કોણ છે પ્રેમી પંખીડા, જોઈએ આ રિપોર્ટમાં. જેતપુર આવીને જેતપુર પોલીસમાં સમગ્ર હકીકત જાહેર કરી હતી, જેના આધારે જેતપુર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ તેજ કરી હતી. યુવક અને મહિલાની કેફિયત અને રજૂઆત મુજબ મહિલાના સાસરીવાળા અને કુટુંબીઓએ બંનેને માર મારી મુંડન કરી સોમનાથ સુધી અપહરણ કરીને સોમનાથના દરિયા કિનારે ફેંકી દીધા હતા અને તેઓ ત્યાંથી જેમ તેમ કરીને જેતપુર આવ્યા હતા. ઘટના છે, જેતપુર સિટી વિસ્તારમાં રહેતા અરવિંદ પરમારને આ જ વિસ્તારમાં રહેતી પરિણીત મહિલા જસુ પરમાર સાથે પ્રેમ થઈ ગયો હતો. અરવિંદ પરમાર અપરિણીત છે, જ્યારે જસુ પરિણીત અને ત્રણ સંતાનોની માતા છે. અરવિંદની આંખો જસુ સાથે મરી અને બંને એકબીજાના પ્રેમમાં ડૂબી ગયા. એકબીજાના પ્રેમમાં પાગલ આ બંને પ્રેમીઓ સાથે જીવવા અને મરવાના સોગંદ લીધા હતા. અરવિંદ અને જસુ એક વર્ષથી એકબીજાના પ્રેમમાં પાગલ હતા અને હવે બંનેને લાગતું હતું કે તેઓ એકબીજા વગર જીવી નહીં શકે અને જેતપુરમાં જ રહીને તેઓ સાથે ક્યારેય ભેગા નહીં થઈ શકે. જસુ પરિણીત અને ત્રણ સંતાનોની માતા હોય, લગ્ન કરવા મુશ્કેલ હતા. આમ છતાં એકબીજા વગર નહીં રહી શકતા. બંનેએ હવે સાથે ભાગી જવાનો નિર્ણય કર્યો અને આજથી લગભગ એક મહિના પહેલાં બંને ઘર છોડીને અમદાવાદ તરફ ભાગી છૂટ્યા હતા અને ત્યાં સાથે રહેતા હતા. ત્રણ સંતાનોની માતા જસુનો જીવ માતાનો હોય અને તેને હવે સંતાનોને સંભાળ્યા હતા, તેથી તે તેના દીકરાનું મોઢું જોવા માટેની ઈચ્છા થઈ અને તે ગત રોજ તેને કહેવાતા પ્રેમી એવા અરવિંદ સાથે જેતપુર આવી હતી અને તે જેતપુરના ભાદરના પુલ ઉપર બેઠા હતા, જ્યારે જસુના સાસરીવાળાઓ જોઈ ગયા હતા અને ત્યાં એક બોલેરો લઈને આવ્યા હતા, જેમાં અરવિંદ અને જસુને અપહરણ કરીને લઈ ગયા હતા તેવું પ્રેમી યુગલે કહ્યું હતું. અરવિંદ અને જસુ ભાદરના પુલ ઉપર બેઠા હતા ત્યારે ત્યાંથી જસુના સાસરીવાળાઓ બોલેરો ગાડીમાં અપહરણ કરીને પ્રથમ તેને જેતપુરના પીઠડિયા ટોલટેક્સ પાસેની સીમમાં લઈ ગયા અને ત્યાં તેની સાથે મારકૂટ શરૂ કરી. જસુના સાસરીવાળાએ અરવિંદ અને જસુને પીઠડિયાની સીમમાં માર માર્યો, સાથે બંનેના નાક અને કાન કાપી નાખ્યા હતા. હજુ પણ અઘરું હોય તેમ આ બંનેના માથે મુંડન કર્યું હતું. જસુ અને અરવિંદને આવી હાલતમાં બોલેરો ગાડીમાં સોમનાથ લઈ જઈને ત્યાંના દરિયા કિનારે ફેંકી દીધા હતા. પ્રેમી પંખેડા એવા જસુ અને અરવિંદ જેમ તેમ કરીને જેતપુર સુધી આવી ગયા હતા અને જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેતપુર પોલીસે 6 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જસુ અને અરવિંદના પ્રેમને લઈને ત્રણ સંતાનોમાં મા વગરના થયા છે. સાથે સાથે જે રીતે જસુના સાસરીવાળાઓએ વર્તન કર્યું તેને લઈને હાલ જસુ અને અરવિંદ પણ જીવવાને લાયક નથી રહ્યા. એક પાગલ પ્રેમને લઈને બે કુટુંબો બરબાદ થયા છે. આશિષ પાટડિયા, ZSTV, જેતપુર. તમારું નામ? શશીબેન. શું ઘટના બની તમારી સાથે? અમારું બે બેને પ્રેમ હતો તો અમે લઈને એકબીજા વૈયા ગયા અમદાવાદ. તો અમદાવાદ જતા મારા ત્રણ છોકરા છે, એક છોકરી બે છોકરા. તો મને એમ થયું કે લાય મારા છોકરાને મોઢા જોતી આવું, કા મને દઈ તો હું પાછા લેતી આવું. એટલે એવી રીતે કરીને હું ઘરે આવી. તો અને અમે એમ એક ગામમાં કે તું ઘરે જોઈએ કોઈ શેખ નહીં. તો ઘરે જોવા ગયા તો દેખી ગયા. તો પછી નવા પુલ માથે ચડીને આમને પકડી લીધા. પકડી લીધા પછી આમને પકડાઈ ગયા. પછી મને મારું કીધું બાઈ ક્યાં છે, તો કે એ કે કાટમાં બેઠી છે. એ કાટમાં આવીને મને પકડી. મને અમને બે જણાને મારતા 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 વાડીએ લઈ ગયા. વાડીએ માર્યા પછી ઓલકર કાટમાં લઈ ગયા. કાટમાં મુંડન કર્યા, આ ડામ દીધા. ડામ દઈને પછી અમારા બેના લગ્ન ફૂલહાર કરાયા. ફૂલહાર કરાવીને પછી એ નાથી ધોળવા અમને તો લઈ ગયા. આ તોલ નાખું ધાર ક્યાં છે પાછળ એ ખાડામાં લઈ ગયા. પછી આખો દિવસ માર્યા અમને, આખો દિવસ માર્યા. આખો દિવસ મારીને 7 વાગે ઘરે લઈ ગયા. 7 વાગે મારી મારીને 7 વાગ્યાથી મારવાનું ચાલુ કર્યું. ઠેઠ 12:30 12 વાગે લગી મારવાનું ચાલુ કર્યું. મારતા મારતા એમ ધરાઈ રહ્યા ને મારતા મારતા પછી મારું નાક, પછી મારું કાન બે મારા ઘરવાળા થઈને મારા જેઠે પકડી રાખ્યા. અને મારી જેઠાણી હોવે બે છોકરીઓ, મારી જેઠની છોકરીઓ એને બે એથીને પકડી, ચાર એથીને પાંચે એથીને પકડી રાખી મને. અને મારા ઘરવાળા નાક કાપી નાખ્યું, કાન કાપી નાખ્યું. ગર્વ
ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.